સરદાર સરોવર બન્યા બાદ નર્મદા નદીમાં પૂરની પેટર્ન બદલાયેલી જોવા મળી રહી છે. જિલ્લાના પૂરના ઇતિહાસ જોતા પ્રતિ 4-5 વર્ષે એકવાર પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી, જે છેલ્લા 2 વર્ષથી લગાતાર 32 ફૂટ પાણી વતાવી પૂરે તારાજી સર્જી રહી છે. છેલ્લા 2 વર્ષથી લગાતાર 32 ફૂટ સપાટી વતાવી પૂરે તારાજી સર્જી હતી અને સતત બીજા વર્ષે પણ પૂર આવ્યા છે. 2013 બાદ 60 વર્ષે 33.85 ફૂટ પાણી નર્મદા નદીમાં જોવા મળ્યું હતું. એ પૂર્વે 2013માં 35.75 ફૂટ તેમજ 2019માં 32.75 ફૂટ પર સપાટી પહોંચી હતી, જ્યારે ચાલુ વર્ષે 2020માં 35 ફૂટ સપાટી પહોંચી છે. નર્મદા નદીના ધસમસતા પૂરે 1970માં અને ત્યારબાદ 1990 37.1 સપાટી સાથે સૌથી વધુ તારાજી સર્જી હતી અને અંકલેશ્વર શહેરમાં નર્મદા નદીના પાણી જોવા મળ્યા હતા. અને ત્યારબાદ 2013માં આમલા ખાડીના પાણી ના લેતા નર્મદા નદી આમલા ખાડી અંકલેશ્વર પૂર પાણી પ્રવેશ્યા હતા. સરદાર સરોવર ડેમ પર દરવાજાના લાગ્યા હતા ત્યારે પણ પૂરના ઇતિહાસ પર નજર નાખીએ તો 4-5 વર્ષે નર્મદા નદીનું પૂર આવતું હતું, જે 2016 31 ઓક્ટોબરના રોજ સરદાર સરોવર ડેમના 30 દરવાજા લાગ્યા હતા. ત્યારબાદ 2019 અને 2020માં સરદાર સરોવરના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે, જે જોતા નર્મદા નદી દરવાજા લાગ્યા બાદ પૂરની પેટર્ન બદલાતા જે 4 વર્ષે પૂર આવી રહ્યું હતું તે હવે છેલ્લા 2 વર્ષથી લગાતાર આવી રહ્યું છે. અને પ્રતિવર્ષ ભરૂચ નર્મદા જિલ્લાના ખેડૂતોની મહામૂલી જમીનના ધોવાણ સાથે પાકનો નાશ કરી રહ્યા છે.